સમગ્ર સૌરાષ્ટ્રમાં લીલી આવવા માટે સમગ્ર માઈ ભક્તો તલપાપડ થઈ રહ્યા છે. એના ભાગરૂપે રાજકોટથી 900 જેટલા યુવાનો બાઇક રેલી કાઢી અને મા ઉમિયાના ચરણોમાં પોતે પોતાની કામગીરી સંભાળવા માટે તત્પરતાથી આજે લીલિયા પહોંચ્યા છે. અત્યારે બપોરના 2 વાગ્યા છે. આ રેલીનું સ્વાગત થયું લીલિયામાં. ગામે ગામ જ્યાં જ્યાં રસ્તામાં ગામ આવતા હતા તમામ ગામમાં રેલીઓનું સામૈયા સ્વાગત થયા અને લીલિયા ઉમિયા ધામ સુધી આ રેલી બાઇક સ્વરૂપે પહોંચી અને લોકોની અંદર એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સવ અમારા અંદાજ મુજબ હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સમાજ માટે ખૂબ એક માર્ગદર્શક બને અથવા તો જાણવા માણવા મળે એ પ્રકારનો ઉત્સવ બની રહેશે એવી અમને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ સમગ્ર ઉત્સવ દરમિયાન 3-4 લાખ જેટલા માણસો આ ઉત્સવમાં સહભાગી થશે. ઉત્સવ માટે જે કોઈ દર્શનાર્થીઓ જે કોઈ સહભાગીઓ આ ઉત્સવમાં ભાગ લેવા માટે આવે છે એના માટે અહીંયા પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જમવા માટેની, પાણી માટેની, બેસવા માટેની, સુવા માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગ્રાઉન્ડમાં પણ હરવા ફરવાની મનોરંજનના કાર્યક્રમો માણવા માટેની પણ પૂરતી વ્યવસ્થાઓ કરી છે. પૂરતી લાઇટિંગની વ્યવસ્થાઓ છે. તમામ પ્રકારની લોકોને સગવડતાઓ મળી રહે, કોઈપણ પ્રકારના અભાવ ઊભો ન થાય એ પ્રકારનું અમારા આયોજક મંડળનું, અમારા ટ્રસ્ટીશ્રીઓનું અને સમગ્ર સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજનું આ એક નેમ છે અને નેમ સાથે અમે ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આ ઉત્સવ માત્ર એક કડવા પાટીદાર કુળદેવી માતાજીનો ઉત્સવ નથી, સમગ્ર સમાજને અમે સાથે લઈને આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. ગામે ગામ લીલિયાની આજુબાજુના ગામડાઓ 3 દિવસ સુધી ધુમાડાબંધ જમાડવાના છીએ, અહીંયા પ્રસાદ લેવાના છે, સૌ સાથે ઉત્સવના સહભાગી બનવાના છીએ, મનોરંજનના કાર્યક્રમોમાં સહભાગી થવાના છે. આપણા વિસ્તારને ઉપયોગી થાય એવા માર્ગદર્શક જે વક્તાઓ છે એના પાસેથી સારું એવું માર્ગદર્શન મળવાનું છે. બહેનો માટેના વિશેષ કાર્યક્રમો છે, બાળકો માટેના વિશેષ કાર્યક્રમો છે, ખેડૂતો માટે માર્ગદર્શન મળે એવા પ્રકારના પણ કાર્યક્રમો આ ઉત્સવની સાથે સાથે જોડાયેલા છે. એટલે આમ ઉત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નહીં બનતા લોક ઉપયોગી થાય એવા પણ આ ઉત્સવની અંદર કાર્યો રહેવાના છે. સતત 4 દિવસ સુધી આરોગ્યલક્ષી કેમ્પ પણ હશે, જેની અંદર નિદાન અને સારવારના પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ઉત્સવ દરમિયાન 4-4 દિવસ સુધી રક્તદાન કેમ્પ પણ છે, જેનાથી લોકોને, જરૂરિયાતમંદ લોકોને સારું એવું રક્ત પણ અહીંથી મળી શકે. ખેડૂતો માટે માર્ગદર્શક શિબિરો છે, ઇફકો છે, ક્રિપકો છે, એવી કંપનીઓ દ્વારા સારા એવા માર્ગદર્શક વૈજ્ઞાનિકો દ્વારા એમ માર્ગદર્શન મળશે ખેડૂતોને. ગાય આધારિત ખેતી, કૃષિમાં વધારેમાં વધારે સારા વૈજ્ઞાનિક પ્રયોગો કેવી રીતે કરી શકાય એનો શિબિરો છે, ઇફકો છે, ક્રિપકો છે, એવી કંપનીઓ દ્વારા સારા એવા માર્ગદર્શક વૈજ્ઞાનિકો દ્વારા એમ માર્ગદર્શન મળશે ખેડૂતોને. ગાય આધારિત ખેતી, કૃષિમાં વધારેમાં વધારે સારા વૈજ્ઞાનિક પ્રયોગો કેવી રીતે કરી શકાય એનો પણ એક કાર્યક્રમ છે. આ કાર્યક્રમની સાથોસાથ સમગ્ર અમરેલી વિસ્તાર અને સમગ્ર સૌરાષ્ટ્રના આગેવાનો માનની રૂપાલા સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે આ કાર્યક્રમ બની રહ્યો છે ત્યારે રૂપાલા સાહેબનો એક વિશિષ્ટ રીતે સન્માન કરવા પણ અહીંયા જઈ રહ્યા છે. રૂપાલા સાહેબનું આ વિસ્તારના સૌ આગેવાનો દ્વારા રજત તુલાથી સન્માન થવાનું છે એ એક વિશેષ પ્રકારનો કાર્યક્રમ હશે. સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ માનની રૂપાલા સાહેબ અને એની નીચે ઠાકરસિંહભાઈ મેતલિયા વગેરે કરી રહ્યા છે અને એ ઉત્સવ એક નમૂનારૂપ બને એ માટેના પૂરતા તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને પ્રયત્નો થઈ રહ્યા છે. માતાજીની દયાથી આ ઉત્સવને લગતી જે કાંઈ તન મન ધનની જરૂરિયાત છે એ માટે એ તમામ જરૂરિયાતો પૂરી થઈ રહી છે. અમારે 1000-1500 સ્વયંસેવકોની જરૂર હતી, એને બદલે 2000 જેટલા સ્વયંસેવકો કામગીરી સંભાળવા માટે તલપાપડ થયા છે. આજની મીટિંગ પણ આ સ્વયંસેવકોની જ મીટિંગ છે કે જેથી વ્યવસ્થિત રીતે એની કામગીરી સંભાળી શકે, દરેકને પોતપોતાનો કાર્યભાર મળી રહે એ માટેની આજની આયોજનની મીટિંગ છે. એ મીટિંગમાં પણ સમગ્ર વિસ્તારમાંથી લોકો આવી ગયા છે અને એને માટે અમારી મીટિંગ હમણાં ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આભાર સર. રાજકોટથી અમારા સમાજના જે પરિવારો ત્યાં રાજકોટમાં વસે છે તેમના યુવાનો દ્વારા બાઇક રેલીનું રાજકોટથી અમરેલી સુધી આયોજન કરવામાં આવેલ હતું. તેમાં રસ્તામાં જેટલા ગામો આવે તો દરેક ગામોમાં બાઇક રેલી ફરી અને આજે અમરેલી શહેરમાં થઈ અને લીલિયા મુકામે લગભગ 1500 યુવાનો, 1500 બાઇકો સાથે એક આ સમારોહની ગરિમા વધારવા અને ઉત્સાહ એક ઉત્સાહ થાય, સમાજમાં જાગૃતિ આવે એવા આશયથી રજત જયંતિ મહોત્સવને પૂરું સમર્થન યુવાનોએ આપી અને ખૂબ સારી રીતે અને ખૂબ ભવ્ય રીતે રેલીનું આયોજન કર્યું. આયોજનમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે, કાર્યક્રમની શું રૂપરેખા છે? રજત જયંતિ મહોત્સવના કાર્યક્રમમાં સૌ પ્રથમ અમે તો માત્ર કડવા પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજને સાથે લઈ
અને આ રજત જયંતિ મહોત્સવનું આયોજન કર્યું છે, જેમાં સર્વ જ્ઞાતિએ તમામ લોકોને અમારા તરફથી આમંત્રણો આપવામાં આવ્યા છે. અમો અહીંયા જે લોકો અહીંયા આવશે કાર્યક્રમમાં અમારા રજત જયંતિ મહોત્સવમાં, એમના માટે પીવાનું પાણી, જમવાની વ્યવસ્થા, બેસવાનો છાંયડો અને સારી રીતે રહી શકે, સારી રીતે કાર્યક્રમ માણી શકાય એ તમામ વ્યવસ્થાઓ ઊભી કરી છે અને કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં જ્યારે 7 તારીખથી અમારો કાર્યક્રમ શરૂ થશે ત્યારે અમે ખૂબ સારી રીતે માઇક્રો પ્લાનિંગ કરી અને આખું આયોજન બંધ કાર્યક્રમ ઉજવાય અને ભવ્ય રીતે સફળ થાય એવા અમે પ્રયાસો કરી રહ્યા છીએ. દૈનિક 1 લાખ લોકો સુધી આવી શકે, અહીંયા આવે તેવી અને જમવાની, ભોજનની અને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કાર્યક્રમો પણ માત્ર ધાર્મિક નહીં પણ સામાજિક ઉત્કર્ષ માટેના પણ આયોજનો કર્યા છે. ખેડૂત સંમેલન છે, કૃષિ સંમેલન છે, મહિલા સંમેલન છે, યુવા સંમેલનના પણ આયોજન કર્યા છે, રાત્રિના લોકડાયરાઓના પણ આયોજન કર્યા છે. પરંપરાઓ ઉપર પણ અમે ઘણા બધા એક મલ્ટીમીડિયા શો 8મી તારીખે રાત્રે આયોજન કર્યું છે, જેમાં પણ ગુજરાતના સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મના હીરો, ગુજરાતી ફિલ્મના ગીતના લેખક અરવિંદ બારોટ, હિતેન કુમાર, આનંદી ત્રિપાઠી એ પણ આવવાના છે અને એક મલ્ટીમીડિયા શો જે ભવ્ય રીતે અત્યાર સુધીમાં કદાચ અમરેલી જિલ્લામાં ઉજવાયો નહીં હોય એવો એક અનેરો અને યુનિક અહીં આયોજન કર્યું છે. 9મી તારીખે રાજભા ગઢવીનો પણ કાર્યક્રમ છે. બીજો 9 તારીખે અમારા સમાજના અગ્રણી, આમ તો ગુજરાતના ગૌરવ કહી શકાય એવા પરસોત્તમભાઈ રૂપાલાનું